હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે પોલેન્ડ વિશે વાત કરીશું થોડીક, કે પોલેન્ડમાં લોકોને ફર્ધર સ્ટડી માટે જવું છે, કે ઘણા એવા ગુજરાતી લોકો છે જેને અહીંથી પોલેન્ડ ફર્ધર સ્ટડી કે એની માસ્ટર ડિગ્રી માટે કે કોઈ ભી બીજા વર્ક પરમિટ માટે પણ જવાનું હોય છે. તો એ લોકો કન્ફ્યુઝ હોય છે કે કયા કન્સલ્ટન્ટ્સ પકડીએ, કે કોને અમે હાયર કરીએ, કે જેના થ્રુ અમે ફાઇલ મૂકીએ અને સક્સેસફુલ આપણને વિઝા મળી શકે. તો કે આમાં વાત એવી છે કે અમુક કન્સલ્ટન્સી પણ એવી હોય છે જે લોકો પાસેથી રૂપિયા પડાવી લે છે પણ કાંઈ વિઝા અને એની માટે કાંઈ ધ્યાન નથી આપતા હોતા. તો બને ત્યાં સુધી ઓથોરાઇઝ જે કોઈ બી એજન્ટ હોય કે કોઈ બી ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર હોય, સર્વિસ સેન્ટર તો ના કહેવાય પણ સેન્ટર, કોઈ બી ઓથોરાઇઝ સેન્ટર હશે કે જે તમને અહીંથી એબ્રોડ સ્ટડી માટે કે કોઈ બી વર્ક પરમિટ માટે તમને વિઝા અપ્લાય કરાવી આપતા હોય, તમારા ડોક્યુમેન્ટેશન કરી આપતા હોય, તો એવા એજન્ટની સલાહ લેવી. અને બને ત્યાં સુધી તમારે પ્રોસેસ જાતે કરવી, જો તમારી પાસે થોડુંક નોલેજ હોય કે હાઉ ટુ પ્રોસેસ ઇન કેનેડા, ઇન જર્મની, ઓર યુન પોલેન્ડ, ઓર ઇન એની કન્ટ્રી. સો તમારે પહેલાં એ જાણવું જરૂરી છે કે પોલેન્ડની ઓફિશિયલ સાઇટ છે તો એની ઉપર લોગિન કેવી રીતે કરાય, એની અંદર ડોક્યુમેન્ટેશનની શું જરૂર પડે છે, એની અંદર પછી આપણે કેટલા દિવસની અંદર આપણે પ્રોસેસ ચાર્જ પે કરીને કોલેજમાં એડમિશન લઈ શકીએ કે યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકીએ છીએ. જો એ એડમિશન આપણું કન્ફર્મ થઈ જાય ત્યાર પછીની પ્રોસેસ શું છે, ક્યાં કઈ ડેટ પર આપણે શું પ્રોસેસ કરવાની છે, ઇન્ટરવ્યૂ ક્યારે છે, એનું વિઝા ફાઇલ ક્યારે અપ્લાય કરવાની હોય છે, તો આ જાણવું બહુ જ અગત્યનું છે. પછી અત્યારે ડોક્યુમેન્ટેશનની વાત કરીએ તો બધાને ખ્યાલ જ, મોસ્ટલી ખ્યાલ હોય છે કે 10th 12th માર્કશીટ, પછી જો તમે ડિગ્રી કમ્પ્લીટ કરી હોય તો ડિગ્રી સર્ટિફિકેટ્સ, ઓલ ધ ડિગ્રી સર્ટિફિકેટ્સ, પછી તમારે જો પ્રોવિઝનલ ડિગ્રી હોય તો પ્રોવિઝનલ, કા જીટીયુમાંથી કે કોઈ બી તમે યુનિવર્સિટી હોય કે વીર નર્મદ હોય કે ઇન્ડિયાની કોઈ બી તમે યુનિવર્સિટીમાંથી કે કોલેજમાંથી કમ્પ્લીટ કર્યું હોય તો તેની માર્કશીટથી માંડીને એનું ડિગ્રી સર્ટિફિકેટ પણ રિક્વાયરમેન્ટ છે. તો કે આ કમ્પ્લીટ થાય પછી તમારી પાસે પાસપોર્ટ રહે છે, પછી LOI મીન્સ કે લેટર ઓફ ઇન્સ્ટ્રક્શન તમારે જરૂર પડે છે. અને વસ્તુ છે કે તમારે પાસપોર્ટ, કારણ કે પાસપોર્ટ આમાં ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે IELTS તો આમાં આપવાની હોતી નથી, એટલે તમારા વિધાઉટ IELTS તમે પોલેન્ડ જઈ શકો છો. તો કે આ પ્રોસેસ કેટલી લેન્ધી છે અને કેવી છે એ બહુ જ જાણવું અગત્યનું છે, કારણ કે તમે વિધિન 2-3 મંથની અંદર પણ લોકો કમ્પ્લીટ કરતા હોય છે આ પ્રોસેસ, કોઈને 6 મંથ પ્લસ પણ થઈ જતું હોય છે. તો હવે પોલેન્ડની વાત કરીએ તો પોલેન્ડની જે લોકલ લેંગ્વેજ કહેવાય તે પોલિશ છે, કે જેના લોકો પોલિશ વધારે પસંદ કરે છે રાધર દેન ઇંગ્લિશ. તો આપણને ઇંગ્લિશ તો આવડે છે, ગુજરાતી આવડે છે, હિન્દી આવડે છે, કે આપણી કોઈ બી મધર ટંગ આવડે છે એક વધારે. તો હવે પોલિશ પણ જાણવી થોડીક અગત્યની છે જો તમે પોલેન્ડ માટે પ્લાનિંગ કરતા હો તો. થોડુંક તમને પોલેન્ડનું, તમે યુરોપ જાઓ છો તો તમને પોલિશ લેંગ્વેજનું થોડુંક નોલેજ હોવું જોઈએ. પછી ત્યાં આપણે કેપિટલ જોઈએ તો વર્સો, એનું કેપિટલ છે પોલેન્ડનું, તો એ બહુ જ બ્યુટિફુલ સિટી છે અને બહુ સારું એવું સિટી છે. તો હવે તમે જો ડિસાઇડેડ કરી જ લીધું છે કે પોલેન્ડ જવું છે તો તમારે IELTSની કાંઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી, તો તમારે એટલી પ્રોસેસ તો કેન્સલ થઈ જાય છે. 2-3 મંથની જે IELTSની રિક્વાયરમેન્ટ છે એટલા ટાઈમ લે છે અને એ ટાઈમમાં આપણે કમ્પ્લીટ કરતા હોઈએ છીએ, તો આમાં એ પ્રોસેસ નથી રહેતી. તો તમારે એટલી ડોક્યુમેન્ટેશન પ્રિપેર કરીને કોઈ બી એજન્ટની સલાહ લઈને, જો તમને નોલેજ હોય તો તમારે ઓનલાઈન કરવું હોય તો ઓનલાઈન પણ કરી શકો છો. જો આટલું કમ્પ્લીટ થાય ત્યાર પછી તમારે વિઝા અપ્લાય કરવાના છે, અને વિઝા ઘણા લોકોને એક દિવસમાં પણ મળી રહે છે અને 15-20 દિવસ પણ થતા હોય છે. તો આટલી વસ્તુ જો તમે કમ્પ્લીટ કરશો અને વિઝા ફાઇલ અપ્લાય કરશો તો ડેફિનેટલી અત્યારે સક્સેસફુલ રેશિયો પોલેન્ડનો હાઈ છે, અને એ યુરોપમાં આવેલું છે. તો બેનિફિટ એ પણ છે કે આજુબાજુના પણ જે દેશ છે, નેશન છે, તે પણ ઘણા સદ્ધર છે, એટલે પોલિશમાં તમને એ બેનિફિટ રહેશે. સેકન્ડ વન ઇઝ ધેટ કે ત્યાંનો જે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે તે પણ ઘણો ઓછો છે, કે ત્યાં અનએમ્પ્લોયમેન્ટ પણ
બિલો 7% છે. તો તમારે એક બીજો બેનિફિટ એ પણ રહેવાનો છે. સો યુ હેવ ટુ ડિસાઈડ વોટ ટુ ડુ નેક્સ્ટ. સો પ્લાન ફોર પોલેન્ડ એન્ડ ગો ફોર પોલેન્ડ. થેન્ક યુ.